नमस्कार विद्यार्थी मित्रों, पार्थ नॉलेज इंस्टिट्यूट अने समर्पण टेक्नो स्कूल नी यूट्यूब चैनल में तमारू फरीथी हार्दिक स्वागत छे। आज आपने यूनिट नंबर 4 कॉल ऑफ द हिल्स आज आपने आ पाठ भणशुं। खूब सरस पाठ छे। सौथी पहला तो आपने तेना स्पेलिंग 2 मिनिट माटे रीड करी लीए, एटले तमने स्पेलिंग नी अंदर कई मूंझवण होय तो ते ख्याल आवतो रहे। तो हवे स्क्रीन ऊपर स्पेलिंग आवशे। तो विद्यार्थी मित्रों, आ छे स्पेलिंग। खूब सारी रीते वाँचवा, पाठनी अंदर खूब काम में आवे एवा छे स्पेलिंग। कोई पाठ दरमियान भाषांतर दरमियान कोई स्पेलिंग में ख्याल ना आवे तो आ पेज खास जोई लेवू एक वक्त, अने तमारे खास तमारी बुकनी अंदर आ स्पेलिंग ना अर्थ, एना उच्चार अने स्पेलिंग बराबर आ त्रणेय वस्तु बब्बे वक्त पोतानी जाते समझीने एक वक्त लखवी, के जेना लीधे तमने होमवर्कनी अंदर ये आपवाना होय छे, पण आम तमे समझीने तमारी रीतना आ सोल्व करी शको। बे वार लखवाथी शुं थाय के तमने मगजनी अंदर ए स्पेलिंग एनो अर्थ अने एनो उच्चार फिट थाय मगजमां, अने ज्यारे ज्यारे ए स्पेलिंग सामे आवे भाषांतर दरमियान त्यारे तमने एनो अर्थ आवडतो होय। एटला माटे हवे आपणे भाषांतरमां आगळ वधीए। आ बन्ने पात्र परथी आ पाठ छे। आ पाठनी सौथी पहला हूँ तमने नानकड़ी एवी एक खूब सरस स्टोरी कहूँ छूँ, ध्यानथी तमे सांभळजो। पाठनी अंदर एक चांदनी नामनी बकरीनी वीरता दर्शावामां आवी छे। अबू खान नामनु एक पात्र होय छे, तमे सामे जोई शको, सामे जे व्यक्ति बैठेली छे ने ते अबू खान छे, अने बकरी नु नाम छे चांदनी। अबू खान छे ए एक वखत कलुआ नामनी बकरी लई आव्या अने तेने पाळता हता। अचानक ई बकरीनु एक वखत मृत्यु थयुं। अबू खान खूब दुखी थई गया। तेने लाग्यू के तेना कुटुंबनो कोई सभ्य तेना परिवारमांथी ओछो थई गयो हो। थोड़ा दिवस पछी अबू खान बीजी एक बकरी लई आव्या। ए खूब देखावड़ी हती, खूब सुंदर हती, बरफ जेवी हिम जेवी सुंदर लागती हती, तेथी अबू मियाए तेनुं नाम चांदनी पाड्युं। चांदनीना आववाथी अबू मैयाना जीवनमां खूब खुशखुशालताओ वहेवा लागी, अने अबू मैया खुद पोते पण खूब खुश हता। ते दररोज तेनी साथे वातो करता। केटलाक वर्षो वीती गया। अहींया पाठनुं नाम छे कॉल ऑफ द हिल्स, एटले के टेकरीनो शाद, टेकरीनું આકર્ષણ એવું પણ કહી શકીએ। એટલે એ ફરી એક વખત ચાંદનીને ટેકરીનું આકર્ષણ થયું। તેને બંધન ગમતું ન હતું, પરંતુ મુક્તપણે ફરવું ગમતું હતું। તેને ધીમે ધીમે અબુ મૈયાની વાતોમાં પણ રસ ઉડવા લાગ્યો। તેણે લીલું ઘાસ અને અનાજ ખાવાનું બંધ કરી દીધું। અબુ મૈયા સમજી ગયા કે આમાં શું હોઈ શકે। એક રાત્રે ચાંદની નાની ઝૂંપડીની બારીમાંથી ભાગી ગઈ અને ટેકરી પર પહોંચી। તે આજુબાજુ ફરવા લાગી, તે ખૂબ આનંદમાં આવી ગઈ। તેને લાગ્યું કે જાણે તેની મુલાકાત તેની માતા સાથે વર્ષો પછી થઈ હોય એવો તેણીને આભાસ થયો। તે દિવસે તેણે આજુબાજુ કૂદકા માર્યા, રમી, પરંતુ તેની ખુશી
લાંબો સમય સુધી ચાલવાની ન હતી. કલ્લુવાને મારી નાખનાર વરુ હવે ચાંદનીની પાસે આવ્યો અને બંને લડવા લાગ્યા. ચાંદની બહાદુર હતી અને પોતાના અંતિમ શ્વાસ સુધી લડી અને છેવટે અંતે મોતને ભેટી. સાચા અર્થમાં અહીંયા વાતની પાઠની સમજદારીની વાત એ છે કે ચાંદની અહીંયા મરતા સમયે પણ વિજેતા થઈ. આ પાઠની હકીકત આજ આપણે સમજવાની છે. હવે આપણે પાઠના ભાષાંતર તરફ આગળ વધીએ. હે અબુ મૈયા, લુકિંગ સેડ. અરે અબુ મૈયા, તમે તો ખૂબ ઉદાસ લાગો છો. વેર આર યુ સિટિંગ? વાય આર યુ સિટિંગ અલોન ટુડે? આજે તમે એકલા શા માટે બેઠા છો? વેર ઇઝ યોર ડાર્લિંગ કલુવા? તમારી વહાલી કલુવા ક્યાં છે? ગોવિંદા વોઝ વરીડ, તેનો પડોશી હતો, બરાબર? એટલે ગોવિંદા ખૂબ ચિંતિત હતો. પરહેપ્સ, કદાચ આઈ લોસ્ટ હર, કદાચ મેં તેણીને ગુમાવી દીધી. આઈ હેવ સીન હર ફૂટપ્રિન્ટ ગોઈંગ અપ ધ હિલ, મેં તેના પગના તળિયાની છાપ ટેકરી તરફ જતા જોઈ છે. ધેટ ડેવિલ મસ્ટ હેવ કિલ્ડ હર, તે દુષ્ટે તેણે મારી જ નાખી હશે. પુઅર અબુ ખાન વોઝ ઓલમોસ્ટ ઇન ટીયર્સ. બિચારા અબુ મૈયા રડવા લાગ્યા. હી કુડ નોટ અન્ડરસ્ટેન્ડ વાય કલુવા બ્રોક ધ સ્ટ્રિંગ એન્ડ ડિસઅપિયર્ડ ઇન ધ નાઇટ. તેને સમજાતું ન હતું કે શા માટે કલુવા દોરીને તોડી અને રાત્રિના સમયે અદૃશ્ય થઈ ગઈ. હી યુઝડ ટુ ગીવ હર ગ્રીન જ્યુસી ગ્રાસ એન્ડ ટેસ્ટ ગ્રેન્સ. તેને લીલું રસદાર ભર્યું ઘાસ અને સ્વાદિષ્ટ અનાજ આપતા હતા. બટ ઇવન ધેન હીઝ ઓનલી ફેમિલી મેમ્બર હેડ લેફ્ટ હિઝ હાઉસ. તો પછી શા માટે તેના માત્ર એક કુટુંબનું સભ્ય તેનું ઘર છોડીને જતું રહ્યું? આટલી બધી માતા પિતા આપણી સારવાર કરતા હોય, ધ્યાન રાખતા હોય, તેમ છતાં પણ આપણાથી ક્યારેય પણ આવું નાનું ભર્યું પગલું પણ ન ભરાય એની આમ સૌ આપણે સૌ કાળજી રાખીએ. આફ્ટર સમ ડેઇઝ અબુ મૈયા બોટ અનધર ગોટ. થોડા દિવસો પછી અબુ મૈયાએ બીજી એક બકરી ખરીદી. ધીસ ન્યૂ વન વોઝ પ્રીટી, વ્હાઇટ એઝ સ્નો, હેડ ટુ લિટલ હોર્ન્સ એન્ડ અ પેર ઓફ લવલી બ્રાઇટ રેડ આઈસ. આ નવી બકરી સુંદર હતી, હિમ જેવી સફેદ હતી, બરફ જેવી સફેદ હતી. તેને બે નાના શિંગડા હતા અને સુંદર ઉજળી લાલ આંખો હતી. બટ ઇવન ધેન હીઝ ઓનલી ફેમિલી મેમ્બર, સોરી, આઈ વિલ કોલ યુ ચાંદની, કરેસિંગ હર સોફ્ટ ફર, હી સેડ. તેની નરમ રૂવાટી પંપાળતા તેને કહ્યું, હું તો તને ચાંદની કહીને જ બોલાવીશ. વન ફાઇન મોર્નિંગ હિઝ નેબર ગોવિંદા આપીયડ. એક શુભ સવારે, સુંદર સવારે તેનો પડોશી ફરી એક વખત ગોવિંદા ત્યાં હાજર થયો. ધીસ ન્યૂ વન વોઝ
सॉरी ही शो अबू मियां टॉकिंग टू हिज ओनली फेमिली मेम्बर तेने जोयु के अबू मियां तेना एकमात्र कुटुंबना सभ्य साथे कंई वात करता सांभळाया हे अबू चाचा यू लुक हैप्पी एंड हेल्थी हाउ वॉज लाइफ नाउ अथवा तो हाउ इज लाइफ नाउ तेने वात करी के हे अबू चाचा तमे आटला बधा खुश केम देखाव छो अने आजे तो तमे स्वस्थ पण लागो छो केम हवे जीवन तमारू केवू चाले छे એટલે અબુ ચાચાએ વાત કરી આઈ એમ ધ હેપીએસ્ટ મેન ગોવિંદા અરે ગોવિંદા હું તો ખૂબ ભાગ્યશાળી માણસ છું વ્યક્તિ છું ચાંદની હેઝ બ્રોટ ન્યૂ લાઈફ ટુ મી ચાંદની મારા માટે નવું જીવન લાવી છે સી લવ્સ મી અ લોટ And even I can't live without her. Abu Chacha was beaming with joy. Abu Chacha khub anandma hata ane kahi rahya hata ke te mane khub prem kare chhe ane hu pan tena vagar have jeevi shakto nathi. But what were you telling her? Govinda વાત કરે છે પરંતુ તમે તેને શું કહેતા હતા I saw મેં જોયું હો કે you talking with your darling અરે મેં જોયું કે તમે તમારી વાહલી સાથે કંઈક વાત કરતા હતા ઓ યસ હવે અબુ ચાચા વાત કરે છે ઓ યસ અરે હા આઈ વોઝ ટેલિંગ હર ધ સ્ટોરી ઓફ કલવાસ સેડ એન્ડ એટ ધ બ્લડ થર્સ્ટી ટીથ ઓફ ધેટ ડેવિલ ઓન ધ હિલ અબુ મિયાં રિપ્લાઈડ અબુ મૈયાએ જવાબ આપતા કહ્યું અરે હા ટેકરી પર તે દુષ્ટના લોહી તરસ્યા દાંત વળે કલ્લુઆનો કરુણ અંત આવ્યો તે વાત હું ચાંદનીને કહેતો હતો કે તું પણ આ બાબતે ધ્યાન રાખજે ચાંદનીને બધી કાનમાં વાત કરી રહ્યા હતા આગળ વધીએ બટ માય ડિયર ચાંદની વિલ નેવર લીવ મી પરંતુ મારી વાહલી ચાંદની છે એ મને છોડીને ક્યારેય જશે નહીં સી ઇઝ સો અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ હેપી વિથ મી હી એડેડ તેણે હજી એક વાક્ય ઉમેરતા કહ્યું કે તે તો ખૂબ સમજવું છે અને મારી સાથે ખૂબ ખુશ પણ છે ગોવિંદા સેડ ગોવિંદાએ કહ્યું અબુ ચાચા આઈ એમ ડિલાઇટેડ ટુ સી યુ લાઈક ધીસ ગોવિંદા કહે છે કે અબુ ચાચા તમને આ રીતે જોઈ અને હું તો ખૂબ ખુશ છું આઈ એમ શ્યોર ચાંદની વિલ અકમ્પની યુ ટિલ યોર લાસ્ટ બ્રીથ અરે અબુ ચાચા ગોવિંદા કહે છે કે મને ખૂબ ખાતરી છે કે ચાંદની તમને તમારા અંતિમ શ્વાસ સુધી સાથ આપશે સમ યર પાસ્ટ કેટલાક વર્ષો હવે વીતી ગયા
ચાંદની ડેવલપ્ડ એન અટ્રેક્શન ફોર ધ હિલ. ચાંદનીને પેલી ટેકરી પ્રત્યેનું આકર્ષણ ધીરે ધીરે થવા લાગ્યું. એવરી મોર્નિંગ સી વોચ્ડ ધ હિલ ટોપ્સ શાઇનિંગ ઇન ધ ટેન્ડર સનલાઇટ. દરેક સવારે તે ટેકરીની ટોચ પર નાજુક સૂર્ય પ્રકાશમાં ચમકતી જોવા લાગી. હાઉ બ્યુટિફુલ ધીસ હિલ્સ આર, સી થોટ. તેણી વિચારે છે કે આ ટેકરીઓ કેટલી સુંદર છે. એન્ડ હાઉ રિફ્રેશિંગ ઇઝ ધ બ્રિજ ધેટ બ્લોઝ થ્રુ ધેમ. હવે તેના પરથી વહેતો પવન કેટલી તાજગી ભર્યો છે. આઈ મસ્ટ રન અક્રોસ ધોઝ ગ્રીન ફિલ્ડ્સ. મારે તે લીલાછમ ખેતરો તરફ દોડવું જોઈએ એવું એને લાગે છે. સી રેન ટુવર્ડ્સ ધ હિલ્સ બટ સ્ટોપ્ડ વિથ અ જર્ક. તે તો ટેકરી તરફ દોડવા લાગ્યો પણ આંચકા સાથે જ ત્યાંને ત્યાં થોભી ગઈ. ધેર વોઝ અ રોપ અરાઉન્ડ હર નિક. સી હેટેડ ઇટ મોસ્ટ. તેની ગરદન ફરતે એક દોરડું બાંધેલું હતું. તેને તેની ખૂબ ધિક્કારતી હતી. તેને એ ગમતું ન હતું કે મને કેમ દોરડાઓથી બાંધી દીધી છે, હું તો એના પરિવારની જ એક સભ્ય છું, તેમ છતાંય મને દોરડાથી બાંધી દીધી. એ વાત એને ખૂબ ધિક્કારતી હતી. આગળ વધીએ ભાષાંતરમાં. ગ્રેજ્યુઅલી ચાંદની સ્ટોપ્ડ ઇટિંગ ધ ગ્રીન ગ્રાસ એન્ડ ટેસ્ટી ગ્રેન્સ. ધીમે ધીમે ચાંદનીએ લીલું ઘાસ અને સ્વાદિષ્ટ અનાજ ખાવાનું બંધ કર્યું. ઇવન સી લોસ્ટ ઇન્ટરેસ્ટ ઇન અબુ ખાન્સ સ્ટોરીઝ. અને તેને અબુ ખાનની વાતોમાં પણ હવે રસ ન રહ્યો. સી લોસ્ટ હર એપીટાઇટ ગ્રુ વેરી થિન. તેને હવે પોતાની ભૂખ પણ ગમવા ન લાગી. એને પણ હવે એને છોડી દીધી અને ખૂબ પાતળી થવા લાગી. કારણ કે ચાંદનીએ ધીરે ધીરે ખાવાનું છોડી દીધું એટલે તે હવે પાતળી થવા લાગી. સી સ્ટેર્ડ મૂડલેસલી એટ ધ હિલ્સ બાથિંગ ઇન ધ સનલાઇટ ઓર પ્લેઇંગ વિથ ધ ક્લાઉડ્સ. ટેકરીઓ પર સૂર્યનો પ્રકાશનો આનંદ માણતી હોય અથવા તો વાદળો સાથે રમતી હોય તેમ તે મૂડ વગર તાકીને જોવા લાગી. અબુ ખાન કુડ સેન્સ વોટ વોઝ હેપનિંગ ટુ હિઝ ડિયર ચાંદની. પોતાની વહાલી ચાંદનીને શું થયું છે તે અબુ ખાન ધીમે ધીમે સમજી ગયા. હી પુસ્ટ હર ઇન્ટુ અ સ્મોલ હટ એન્ડ શટ ધ ડોર. તેણે તેની નાની ઝૂંપડીમાં ધકેલી દીધી અને દરવાજો બંધ કરી દીધો. ચાંદનીને નાની એવી ઝૂંપડીની અંદર પૂરી દીધી. અબુ ખાનને ખબર પડવા લાગી કે ધીમે ધીમે ચાંદનીને પેલી ટેકરીનું આકર્ષણ થવા લાગ્યું. કદાચ કલ્લુવાની જેમ તે પણ તેને છોડીને જતી રહેશે તો
આ વાત તેને મનોમન સતાવા લાગી. એટલા માટે ચાંદનીને પણ તેને એક નાનકડી એવી ઝૂંપડીમાં બંધ કરી દીધી. પણ ચાંદનીને આ ગમ્યું નહીં કે હું તેના પરિવારની જ એક સદસ્ય છું અને તેમ છતાંય એટલો પણ મારા ઉપર વિશ્વાસ નહીં હોય અને મને બંધ કરી દીધી. હવે જોઈએ આગળ. બટ ફરગોટ ટુ ક્લોઝ ધ સ્મોલ વિન્ડો એટ ધ બેક. પરંતુ પાછળ રહેલી એક નાનકડી એવી બારી હતી, અબુ મૈયા તે બારીને બંધ કરવાનું ભૂલી ગયા. ઉતાવળમાં અને ઉતાવળમાં અબુ ખાન આ એક નાનકડી એવી ભૂલ કરી બેઠા અને ચાંદનીને પણ પોતાના મગજની અંદર એ વિચાર નહોતો કરવાનો કે જે એને વિચાર કર્યો. તો અહીંયા આગળ વધીએ આપણે. ધ સેમ નાઇટ, એ જ રાત્રિએ, ચાંદની મેડ ધ વિન્ડો હર પેસેજ ફોર ફ્રીડમ. તે જ રાત્રિએ ચાંદનીએ તે બારીનો ઉપયોગ પોતાની સ્વતંત્રતા માટે કર્યો કે જે નહોતું કરવાનું, બરાબર, આ પગલું નહીં ભરવું. અહીંયા આ પાઠની અંદર કંઈ પણ તમને ખ્યાલ ન આવતો હોય કે કોઈ ભાષાંતરની અંદર કંઈ પ્રોબ્લેમ લાગતો હોય, કોઈ લીટી તમને ન સમજાતી હોય, એવી કોઈ પણ લીટી હોય, તો તમે ફરીથી આ વિડિયાને જોઈ શકો અને ફરીથી આ વિડિયાની અંદર રહેલું ભાષાંતર સમજી શકો. બહુ નાની નાની વાતો સમજવા જેવી છે આ પાઠની અંદર, જે આપણા જનજીવન ઉપર પણ ક્યાંક ક્યાંક અસર કરતી હોય એવી આ પાઠની નાની નાની વાતો છે કે જે સમજવા જેવી છે, બરાબર. તો અહીંયા છેલ્લે જે લાસ્ટમાં ચાંદનીએ જે વાત કરી, જે પગલું ભર્યું, એવું આપણા સમયમાં પણ ન થાય એ આપણે સૌએ ધ્યાન રાખવું કે રાત્રિ સમયે ચાંદનીએ જે પગલું ભર્યું, બારીને પોતાની સ્વતંત્રતાનો માર્ગ બનાવી લીધો, ત્યાંથી તે જતી રહી, બરાબર. આ વાત ખૂબ સમજવા જેવી છે. આગળ પણ મેં તમને સ્ટોરીની અંદર જે વાત કરી એ પ્રમાણે આ પાઠની અંદર પણ તમારે આ વાતો નાની નાની છે પણ કંઈક આપણને મેસેજ આપતી હોય એવું પણ લાગે છે. આગળનું ભાષાંતર હવે આપણે આવતા લેક્ચરની અંદર જોશું. અસ્તુ.